નમસ્કાર, ન્યૂઝ 18 વિશેષમાં હું કૃષ્ણ આપનું સ્વાગત કરું છું. જળ પ્રલય, જળ તાંડવ, જળ તબાહી કે જળમગ્ન, ઉત્તર ભારતના હિમાલયન રેન્જના રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મેઘરાજા વધુ પડતા રીજ્યા છે. વાદળ ફાટવાની ઘટનાઓ ઠેર ઠેર બનતા નદીઓ જાણે કે ગાંડીતુર બની છે. પૂરના પાણીમાં ઘર, ગાડી, પશુધન અને માનવી સર્વસ્વ તણાઈ ગયું છે. હિમાચલનું કિન્નોર, કુલુ, મનાલી, શિમલામાં ભૂસ્ખલનથી રસ્તાઓ ધોવાઈ ગયા છે. પૂર્વ ભારતના આસામમાં બ્રહ્મપુત્ર અને સહાયક નદીઓના પૂરે દર વર્ષની જેમ માનવ જીવનને દયનીય બનાવી દીધું છે. તો યુપી બિહારમાં ગંગા યમુના ગાંડીતુર બની છે. તો દક્ષિણના મોરચે કેરળમાં પૂરથી એક જ દિવસમાં 20થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આમ અડધું ભારત હાલ જળ સંકટનો સામનો કરી રહ્યું છે. આ જ વિષય પર જુઓ અમારી ખાસ રજૂઆત જળ પ્રલય. વહેતું પાણી તો સૌએ જોયું હશે, પરંતુ હિમાચલ પ્રદેશમાં પાણીની સાથે પથ્થર વહી રહ્યા છે. પૂરે એવી તો તારાજી સર્જી છે કે પહાડો જ રીતસરના ધોવાઈ ગયા છે. હિમાચલના કિન્નોરથી સામે આવેલા એક દ્રશ્યને તો કેદારનાથ ધામની તબાહીની તસવીરો જાણે કે તાજી કરી દીધી છે. તરતા પહાડ, પાણીમાં વહેતા પથ્થર, આ ભયાવહ દ્રશ્યો આગળ તબાહી શબ્દનો પનો પણ જાણે કે ટૂંકો પડે. ઉત્તર ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં વાદળ ફાટ્યા અને પાણીએ ચોમેર વિનાશ વેર્યો છે. હિમાચલ પ્રદેશમાં પૂરના પાણી પ્રલયનું સ્વરૂપ લઈ ચૂક્યા છે. વરસાદી પાણીના પ્રવાહની સાથે જ જાણે કે પથ્થરોના ઝરણા વહેવા લાગ્યા. આ ધસી પડતા પહાડ, ભયાવહ લેન્ડસ્લાઇડનો વિડિયો હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના રીવાથી સામે આવ્યો છે. જ્વાળામુખી ફાટતા વહેતા લાવાના દ્રશ્યો પણ કંઈક આવા જ ખતરનાક હોય છે. પાણીમાં વહેતી જમીન, પથ્થર અને ઝાડના દ્રશ્યો ખરેખર બિહામણા છે. નજીકના જ પહાડ પર રહેલા સ્થાનિકોએ આ તરતી તબાહીને મોબાઈલના કેમેરામાં કેદ કરી છે. કિન્નોરમાં એક પુલની નજીક ભૂસ્ખલન થયું, જેનાથી પુલના ક્ષતિગ્રસ્ત થવાનો ખતરો પણ ઊભો થયો. સમયે રીબા બ્રિજ પરથી અને નજીકથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો. ઉત્તર ભારતના પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ઠેર ઠેર પહાડ ધસી પડવાના બનાવ પણ સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન એક મોટી સમસ્યા છે. વરસાદી સીઝનમાં પહાડો તૂટવાની ઘટના વર્ષોથી બનતી આવી છે. તેમાં કાંગડા, ઉના, હમીરપુર, મંડી, સોલન, શિમલા અને સિરમોર સહિતના વિસ્તારોમાં દર વર્ષે પહાડો સરકતા હાઈવે જામ થઈ જાય છે, જેના પગલે બંને તરફ લાંબો જામ થાય છે અને સ્થાનિક હજારો લોકો સંપર્ક વિહોણા થઈ જાય છે. સ્થાનિકો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવાનું પણ મુશ્કેલ બની જાય છે.
હિમાચલ પ્રદેશ સરકારે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે કિન્નોર કૈલાશ તીર્થયાત્રા પણ રોકી દીધી છે. પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના 79 ફૂટ ઊંચા શિવલિંગના દર્શને હજારો ભક્તો પહોંચે છે. લેન્ડસ્લાઇડને પગલે ફસાયેલા શ્રદ્ધાળુઓને સલામત સ્થાને પહોંચાડવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. શિમલા સહિત હિમાચલ પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓમાં 10 થી 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદ યથાવત રહેવાની આશંકા છે, ત્યારે સ્થિતિ હજી પણ કપરી સર્જાવાની ભીતિ છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ અત્યારે ડરામણા બની ગયા છે. વાત કુલુની હોય, મનાલીની કે ધર્મશાળાની, અનેક માર્ગો પર ઠેર ઠેર ભૂસ્ખલન થયું. વાદળો ફાટતા મધરાત્રે મીઠી નીંદરમાં જ લોકો અને પશુધન તણાઈ ગયું. ફાટેલા વાદળોએ ક્યાં ક્યાં તારાજી સર્જી છે, જોઈએ ખાસ અહેવાલમાં. હિમાચલ પ્રદેશમાં કિન્નોર જ નહીં, વરસાદે ઠેર ઠેર વિનાશ પેર્યો છે. હિમાચલ પ્રદેશના રામપુર નજીક નદીમાં વધેલું જળસ્તર, આ ખળખળ વહેતા પાણીનો અવાજ સાંભળતા જ ડરી જવાય. નદીના પાણી જાણે કે બધું પોતાની સાથે તાણી જવા માંગે છે. નદી કાંઠે રહેતા સંખ્યાબંધ મકાનમાં લોકોના જીવ પડીકે બંધાયા. હિમાચલ પ્રદેશનું લોકપ્રિય પર્યટન સ્થળ કુલ્લુ, અહીં નદીના પાણી ખતરનાક સ્તર કરતા પણ ઉપર વહી રહ્યા છે. તમે તસવીરોમાં જોઈ શકો છો લોકમાતા કહેવાતી નદીનું અત્યંત રૌદ્ર સ્વરૂપ. સામેના છેડે ખડક પર ફસાયેલો એક વ્યક્તિ, જે પાણીમાં તણાઈ જાય તેવો ખતરો હતો, પરંતુ બચાવ ટીમને જાણ થઈ અને તેને બચાવવા માટે ઓપરેશન હાથ ધરાયું. અહીં એક ચૂક અને રામ રમી જાય તેવી સ્થિતિ હતી. તો બીજી તરફ કિન્નોરમાં તો મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે પાણી એક મોટો પહાડ જ તાણીને લઈ ગયું. તો ત્રીજી તસવીરમાં કુલ્લુથી ઉપર આવેલા પર્યટકોનું અન્ય એક પ્રિય સ્થળ મનાલી છે. અહીં પણ નદીનું વહેણ ખતરનાક જોઈ શકાય છે. પર્યટકો અને સ્થાનિકો પુલ પર વહેતા પાણીને જોવા માટે ઉભા છે. બીજી તરફ ખડકો પર અથડાતું પાણી પુલને અડકવા આગળ વધી રહ્યું છે. કુલ્લુ જિલ્લામાં મધરાતે 1:30 વાગ્યાની આસપાસ એક સાથે 3 સ્થળોએ વાદળ ફાટ્યા, જેનાથી સ્થિતિ ગંભીર બની. ભયાનક સ્તરે વહેલું પાણી કેટલાક મકાનો અને પશુઓને પણ પોતાની સાથે સમાવતું આગળ વધ્યું. મોટી ગાડીઓ પણ જાણે રમકડાની હોય તેમ તણાઈ ગઈ. આ તસવીરો જ સાબિત કરી રહી છે કે મધરાતે ત્રાટકેલી તબાહી કેવી ભયાનક રહી હશે. રાતના અંધારામાં લોકોમાં નાસભાગ સાથે હાહાકાર મચી ગયો, પરંતુ પ્રભુનો આભાર કે કુદરતના કહેરમાં એક પણ વ્યક્તિનો જીવ ન ગયો. કુલુના બંજારમાં 3 સ્થળે વાદળ ફાટ્યા. સાયરોપામાં કેમ્પિંગ સાઇટ પર 11 ટેન્ટ તબાહ. દાડીમાં પાણીમાં એક ગૌશાળા જ વહી ગઈ. હોટેલ ઘરોમાં પાણી ઘૂસતા લાખોનું નુકસાન. કી એસી સૂચના મિલ રહી હૈ કી 3 અલગ અલગ જગહ પે 90 મીટર કે કરીબન જો સડક કા પેચ હૈ વો ડેમેજ હુઆ હૈ કુછ બહા હૈ તો ઉનકો નિર્દેશ દિયે ગયે કે વો શીઘ્ર અતિ શીઘ્ર જો નહીં હુઈ સડક હૈ ઉસકો રેસ્ટોરેશન કા કામ ઉસકા કરે ઓર પ્રશાસન સ્થિતિ પે પૂરી નજર રખે હૈ. યદિ ઓર કોઈ ભી નુકસાન હુઆ હોગા તો ઉસકે બારે મે શીઘ્ર અતિ શીઘ્ર રિપોર્ટ લેકર ઉચિત મુઆવજા લોગો કો દિયા જાયેગા. આ દુર્ઘટના બાદ તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા, ખોરાક પાણીની વ્યવસ્થા કરી અને સહાયતા રાશિનું પણ ત્વરિત વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત રોડ ફરી શરૂ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ. લગભગ 1:30 બજે
कि साई रोपा के तीन जगह पर बादल फटने के बाद हमने यहाँ पर तंत्र प्रशासन के साथ पूरा घटनास्थल का जायजा लिया और अब हम भगवान के ईश्वर के इतने कृपा रही कि इस दुर्घटना में किस तरह की कोई अशुभ समाचार हमें सुनने को नहीं मिला, लेकिन जो भारी नुकसान यहाँ हुआ है इसके लिए अब हमने तुरंत सरकारी मशीनरी को पूरा झोंक दिया है, प्रशासन पूरा सब लगा है कि नहीं उन लोगों को जल्दी से राहत, हमारे जो रोड दो जगह बंद हुआ है इसको जल्दी लोगों की सुविधा के लिए खोल दिया जाए और जो घर का नुकसान हुआ है उसका हमने पूरा जायजा प्रशासन कर लिया और उनको तुरंत राहत राशि प्रदान की गई और उनके जो आगे के लिए कार्रवाई वो करते हैं और पूरा हम ग्रामीणों के साथ खड़े हैं और उनको हम पूरा राहत राशि देंगे। हिमाचल प्रदेश में पाछला चार ज दिवस में नौ स्थलों वादल फाटवानी घटनाओं थी भारे नुकसान थयु। हिमाचल प्रदेश में क्या क्या वादलों फाट्या तेना पर नजर करिए तो 6 ऑगस्टे चंबा अने लाहौल, 7 ऑगस्टे किन्नौर में एक स्थले, 8 ऑगस्टे लाहौल में फरी वादल फाट्यु तो 8 ऑगस्टे कुल्लू ना बजार में पण 3 स्थले वादल फाट्या। हिमाचल प्रदेश में वादळा फाटवा अने त्यारबाद भारे वरसादनी स्थितिए ठेर ठेर ताराजी सर्जी छे तो राजकीय आगेवानो अने वहीवटी तंत्र प्रभावित लोकोने तात्कालिक मदद पहोंचाडवा अने बंद थयेला मार्गोने पुनः झड़पथी शुरू करवाना कामे लागी गयुं छे। स्पेशल रिपोर्ट न्यूज 18 गुजराती। हिमाचल प्रदेशमां भूस्खलनथी मचेली तबाही पाछळ मात्र कुदरतनो ज वांक नथी। रोड रस्ता धोवाई जवा के गामने बचावा तैयार कराती संरक्षण दीवालोना काममां मोटो भ्रष्टाचार थयो छे। સ્થાનિક આગેવાનો કે સરપંચોએ પીડબ્લ્યુડીના ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને માત્ર નજીવા રૂપિયા ખાતર અનેક ગામ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે। જો ન્યૂઝ 18 ગુજરાતીનો ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ। હિમાચલ પ્રદેશમાં વરસાદ બાદ ભૂસ્ખલન સતત થતું રહે છે, ક્યારેક તો ગામના ગામ તબાહ થઈ જાય છે। આવી જ ઘટના ગુરુવારે રાત્રે પર્યટકોના માનીતા સ્થળ ધર્મશાળાના શાહપુર વિસ્તારની નેરટી ગ્રામ પંચાયતમાં બની। અહીં મધરાતે ગામ લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા અને તબાહી ઊંઘમાં જ સર્વસ્વ તાણી ગઈ। અંદાજે 25 પશુઓ પાણીની સાથે વહી ગયા તો 5-10 મકાનો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયા। यहाँ पर सड़क निर्माणाधीन थी जिसके लिए यहाँ पर डंगे लगाए जा रहे थे, वो यहाँ इसी पंचायत के जो प्रधान है उनकी ओर से ये डंगे लगाए जा रहे थे और जब ये डंगे लगाए जा रहे थे उस वक्त यहाँ के स्थानीय लोगों ने सवाल भी खड़े किए थे कि जो ये निर्माण कार्य हो रहा है उसमें जो मटेरियल यूज होना चाहिए वो पूरी तरह से सही नहीं है। इनका आरोप है कि उस पंचायत के प्रधान और जो कथित ठेकेदार है उसने मुंह बंद करवा दिया था, उनको कहा था कि आप लोगों को इस काम की समझ नहीं है इसलिए आपको बीच में बोलना सही नहीं है। लेकिन अब जब भारी बरसात हुई है और ये हादसा पेश आया है, ये लैंडस्लाइड हुआ है तो आप देख सकते हैं कि ये जो डंगा है आप देख सकते हैं पूरी की पूरी दीवार जो है वो नीचे गिर गई है और इसी दीवार के नीचे जो है वो आज कितने घर और गौशालाएं जो जमींदोज हो गई हैं। अपर स्थानीय लोगों ने जब उस वक्त सवाल उठाया था उनका ये कहना था कि यहां पर जो मेटीरियल यूज हो रहा है उसमें मिट्टी डाली जा रही है तो कहीं ना कहीं ये तो साफ नजर आ रही है कि एक मिट्टी ही है, क्योंकि अगर ये मिट्टी ना होती तो ये दीवार इस तरह से भरभराकर नीचे नहीं गिरती और इतना बड़ा नुकसान नहीं होता। तो इसलिए सवाल अब यह उठता है कि प्रशासन को कहीं ना कहीं ये जो डंगा आज नीचे धसा है जिसके नीचे इतना बड़ा नुकसान हुआ है, प्रशासन के उन नुमाइंदों को यहां पर आना चाहिए और इस मटेरियल को लेकर उस लैब में जरूर टेस्ट करना चाहिए ताकि सब दूध का दूध और पानी का पानी सामने आ सके। नेटी गाम ने वरसादी पानी और भूस्खलन थी बचावा माटे एक संरक्षण दीवाल बनावानी कामगिरी तो चालती हती। આ દિવાલ બનાવવાની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થયાનું ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં સામે આવ્યું છે। કામ જો કરાયા પીડબ્લ્યુડી કે થ્રુ કરાયા હુઆ હૈ ઓર જબ યહાં પે જબ કામ ચલ રહા થા તો ઉસકો બોલા ગયા કે યે કામ બંધ કરો તો બંધ કરને કા કારણ યે થા યહાં પે ઉસને જેસીબી લગાઈ હુઈ થી યે જો ઉપર યહાં પે યે જો દિખ રહી હૈ યહાં પે જેસીબી લગા કે યે સપ્પડ નિકાલા ઉસને સારા સારી મિટ્ટી નિકાલ કે ઓર ઉસમે
मिक्सचर मशीन में डाल के उसी को इस डंगे में लगा रहा था उस टाइम पे। उसको रोका भी गया तो उसने अपनी मर्जी की उस टाइम पे भी। वही कारण है कि इसी कारण से ये डंगा नीचे गिरा, उसी वजह से हमारा जो नुकसान हुआ उसी वजह से हुआ ये। આદિવાલના કામમાં સિમેન્ટના સ્થાને માટી જ વપરાય, જેના પગલે સંરક્ષણ દિવાલ પોતે જ સહારક બની ગઈ। ગામના સરપંચને તેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને પીડબ્લ્યુડી વિભાગના સહયોગથી તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું। તેમાં ગેરરીતિની ગામ લોકોએ ફરિયાદ કરી, પરંતુ તે ધ્યાને ન લેવાય। જો ફરિયાદ બાદ તંત્રએ પગલાં લીધા હોત તો જાનમાલનું નુકસાન ન થયું હોત તેવું ગામ લોકોનું માનવું છે। હિમાચલ પ્રદેશમાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સંખ્યાબંધ માર્ગ તૂટ્યા છે। રાજ્ય સરકારને સોંપાયેલા એક રિપોર્ટમાં માર્ગોને જ 30 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યાનો દાવો કરાયો છે। બે નેશનલ હાઈવે સહિત 92 માર્ગ બંધ। પઠાણકોટ ભરમોર, પઠાણકોટ મંડી હાઈવે બંધ। ભૂસ્ખલનથી શિમલા ઝોનમાં 44 માર્ગ બંધ। મંડી ઝોનમાં 40, હમીરપુર ઝોનમાં 8 માર્ગ બંધ। હિમાચલ પ્રદેશના સંખ્યાબંધ માર્ગ ભૂસ્ખલનને કારણે બંધ થઈ જતા અનેક વાહન ચાલકો અને સ્થાનિકો અટવાઈ પડ્યા છે, જેના પગલે પીડબ્લ્યુડી વિભાગે કર્મચારીઓની રજાઓ રદ કરી છે અને વિભાગના તમામ કર્મચારીઓને ઝડપથી બંધ માર્ગો ફરી શરૂ કરવાના કામમાં લગાવ્યા છે। વરસાદી કહેરની અસર ઓછી કરવા જાણે કે તંત્રએ પણ કમર કસી લીધી છે। સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો જતા જતા જોઈએ અસમ અને કેરળમાં વરસાદે મચાવી તારેજી। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અસમ અને ત્રિપુરાથી લઈ કેરળ, ભારે વરસાદે હાલ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કેરળને જાણે કે બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે। ભારે વરસાદે આ તમામ રાજ્યોમાં જાણે કે તારાજી સર્જી છે। ઉત્તર પૂર્વમાં આસામ અને ત્રિપુરામાં પણ કુદરતે કહેર મચાવ્યો છે, તો દક્ષિણ ભારતના કેરળમાં વરસાદ આફત બનીને આવ્યો। કેરળથી લઈ આસામ સુધી વરસાદે લીધું વિકરાળ સ્વરૂપ, પૂરે સર્જી તારાજી, કુદરતે મચાવ્યો કહેર, જનજીવન થયું અસ્તવ્યસ્ત। દર વર્ષની જેમ ફરી એકવાર અસમ પૂરની ઝપેટમાં આવી ગયું અને રાજ્યના અનેક જિલ્લામાં તબાહી મચાવી। આસામ એક એવું રાજ્ય છે જ્યાં દર વર્ષે બ્રહ્મપુત્રના પાણી ફરી વળે છે અને માંડ માંડ થાળે પડેલા જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે। અસમમાં જ્યાં એક બાજુ નાગરિકતા રજિસ્ટ્રારના પહેલા ડ્રાફ્ટે હંગામો મચાવ્યો છે, તો બીજી બાજુ આ રાજ્ય એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને તે છે ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સમસ્યા। રાજ્યના 14 જિલ્લામાં આવેલા પૂરે 1,65,000થી પણ વધુ લોકોને પ્રભાવિત કર્યા છે, તો જૂનથી અત્યાર સુધી પૂરના કારણે 76 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે। અસમની સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રમાણે અસમના ગોલાઘાટમાં અંદાજે 24,000 લોકોને રાહત શિબિરોમાં મોકલી દેવાયા છે। અલગ અલગ જગ્યાએ 109 જેટલી શિબિરો લગાવાઈ છે। ગોલાઘાટ જિલ્લામાં 31,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। અહીં નિપકોના દોયાંગ હાઇડલ પ્રોજેક્ટ દ્વારા નાગાલેન્ડના વોખા જિલ્લામાંથી પાણી છોડવાના કારણે પૂર આવ્યું છે। ગોલાઘાટ બાદ બારપેટામાં સૌથી વધુ લોકોને અસર પહોંચી છે, જ્યાં 17,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે। વર્તમાનમાં લખીમપુર, વિશ્વનાથ, બારપેટા, મોરીગાંવ, નાગાંવ, કાર્બી એંગલોંગ, જોરહાટ, શિવસાગર, કરીમગંજ અને કાચર જિલ્લાઓમાં ભારે વરસાદે સૌથી વધુ તારાજી સર્જી છે। હાલ તો વરસાદે થોડા સમય માટે વિરામ લેતા આંશિક રાહત થઈ છે, પરંતુ 294 ગામડાઓ હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા છે। ખેતીને પણ પારાવાર નુકસાન થયું છે। 20,000થી વધુ હેક્ટરમાં પાકનો સંપૂર્ણપણે નાશ થયો છે। પૂરના કારણે રસ્તાઓ અને બ્રિજને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે। હાલ ગોલાઘાટમાં ધનસિરી નદી તો જોરહાટના નિમાતી ઘાટમાં બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। હાલ વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ વિશ્વનાથ અને ગોલાઘાટ એમ બે જિલ્લાના જ 77,200 લોકો હજુ પણ પૂરે સર્જેલા વિનાશના પરિણામો ભોગવી રહ્યા છે। ત્યારે સરકારે તો હાલ પૂરગ્રસ્તો માટે 100 કરોડનું પેકેજ જાહેર કરી દીધું છે, પરંતુ દર વર્ષે ભયાનક પૂરનો પ્રકોપ ભોગવતા આસામના લોકોનું જીવન ફરી ક્યારે સામાન્ય બનશે
ક્યારે ઘર વિહોણા થયેલા આ લોકોને આશરો મળશે, આશરો મળશે અને ક્યારે ફરી તેમની જિંદગી પાટે આવશે તે એક સવાલ છે. તો અસમની જેમ કેરળમાં પણ વરસાદ આફત બનીને આવ્યો. અહીં આસામ કરતા પરિસ્થિતિ થોડી સારી છે, પરંતુ વરસાદ અને ભૂસ્ખલને જે તબાહી મચાવી છે તે બિલકુલ સામાન્ય નથી. અહીં અત્યાર સુધીમાં 22 લોકોના મોત નિપજ્યા છે, જેમાં ઇડુકીમાં 11, મલાપુરમમાં 5, કોઝિકોડમાં 1, વાયનાડમાં 3 અને કન્નોરમાં 2 લોકોનો સમાવેશ થાય છે. રેલવે અને હવાઈ માર્ગને પણ નુકસાન થતા અનેક ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરી દેવાય છે અને કોચી એરપોર્ટ બંધ કરી દેવાયું છે. હાલ બચાવ અભિયાન માટે એનડીઆરએફની ટુકડીઓ સાથે સેનાને પણ રાજ્યમાં ઉતારી દેવાય છે અને તંત્રને હાઈ અલર્ટ કરી દેવાયું છે, કારણ કે પેરિયાર નદી ભયજનક સપાટીએ વહી રહી છે. ઇડુકી બંધમાં પણ જળસ્તરની સપાટી ખતરા પર છે. તો ઇદામાલે ડેમના દરવાજા ખોલી દેવાયા છે, જે આના પહેલા 1992માં ખોલવામાં આવ્યા હતા. આમ ઉત્તર, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદ આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ બનીને આવ્યો છે તેવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.